નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો જે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના છે, જે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના, તેમાં જે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ છે તે ધોરણ 6 માટે અને જે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના છે તે ધોરણ 9 માટે છે. તો આ બંને માટે જે પરીક્ષા આપવા માટેની જે હોલ ટિકિટ છે તે જાહેર થઈ ગઈ છે. તો તમે તમારી જાતે મોબાઈલમાં તમે કેવી રીતે હોલ ટિકિટ ડાઉનલોડ કરો, તો તે અંગેનો આજનો આપણો આ વિડીયો છે. તો જે મિત્રો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તે મિત્રો જલ્દીથી આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દે, કારણ કે સ્કોલરશીપ રિલેટેડ બધી જ માહિતી અને ઇન્ફોર્મેશન તમને આ ચેનલમાં મળતી રહે છે. બીજી વાત એ કે આ વિડીયો છે તમે લાઇક પણ કરી દેજો અને આગળ શેર પણ કરજો. અને હજુ સુધી તમે આપણું વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કર્યું હોય તો વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી દેજો, તેમાં ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થયેલા છે. તો વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આપણે વધુ સમય ના લઈ અને વિડીયો શરૂ કરીએ છીએ. તો સૌપ્રથમ તમારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે SEB એક્ઝામ, તેના પર તમારે આવી જવાનું છે. તેના પર આવશો એટલે તમે અહીંયા જોઈ શકો છો કે જે વેબસાઇટ પર તમને અહીંયા ક્યાંય પણ નોટિફિકેશન જોવા મળશે નહીં. અહીંયા જે પહેલાં નોટિફિકેશન આવતી હતી તે અહીંયા તમને જોવા મળતી નથી, કે જે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા અંગેનો જે કંઈ પણ પરિપત્ર અહીંયા તમને જોવા મળતો નથી. પરંતુ ઘણા બધા વિદ્યાર્થી મેસેજ આવ્યો હતો કે હોલ ટિકિટ આવી ગઈ છે, તો તેના થકી મેં આ વેબસાઇટમાં જોયું, પણ અહીંયા ક્યાંય પણ નોટિસ બોર્ડ પર તમને અહીંયા જોવા મળતું નથી. પરંતુ તમારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે શું કરવાનું છે, અહીંયા તમારે ઉપર જઈને અહીંયા તમને 3 લાઇન જોવા મળે છે, તમારે તેના પર ક્લિક કરવાનું છે. તમે તેના પર ક્લિક કરશો એટલે અહીંયા એક ઓપ્શન છે પ્રિન્ટ હોલ ટિકિટનો, અહીંયા તમને જોવા મળે છે પ્રિન્ટ હોલ ટિકિટનો ઓપ્શન તમને જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો આપણે તેના પર ક્લિક કરીએ. તેના પર ક્લિક કરશો એટલે થોડું લોડિંગ લેશે. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રિન્ટ હોલ ટિકિટ પર ક્લિક કર્યું એટલે આ પ્રકારનું તમને જોવા મળે છે. અહીંયા પ્રાઇમરી સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ ફોર સ્ટાન્ડર્ડ VI એટલે કે ધોરણ 6 માટે અને સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ ફોર સ્ટાન્ડર્ડ IX એટલે કે ધોરણ 9 માટે. તો અહીંયા બંને માટે હોલ ટિકિટ છે ડાઉનલોડ થઈ શકે છે. તો હું તમને અહીંયા હોલ ટિકિટ ડાઉનલોડ કેવી રીતે કરવું તે બતાવું. સૌપ્રથમ તમારે અહીંયા તમે ધારો કે તમે ધોરણ 6ના વિદ્યાર્થીઓ છો, તો અહીંયા પ્રાઇમરી સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ છે, પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામ છે, તેના પર ક્લિક કરવાનું છે. અને જો તમે ધોરણ 9ના વિદ્યાર્થી છો તો સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા કન્ફર્મેશન નંબર લખવાનો છે, જે તમે જ્યારે પણ ફોર્મ ભર્યું હોય ત્યારે પ્રિન્ટ આવી હશે, જે PDF હશે તેમાં તમારો કન્ફર્મેશન નંબર હશે, તે કન્ફર્મેશન નંબર તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો છે. તો અહીંયા હું કન્ફર્મેશન નંબર નાખું છું અને ત્યાર પછી ડેટ ઓફ બર્થ નાખીને તમને જણાવું છું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં જે કન્ફર્મેશન નંબર તે નાખી દીધો છે અને જે ડેટ ઓફ બર્થ છે તે નાખી દીધી છે. તમારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે કન્ફર્મેશન નંબર લખવાનો છે અને ડેટ ઓફ બર્થ લખવાની રહેશે. ત્યાર પછી આપણે નીચે સ્ક્રોલ કરીએ તો અહીંયા જે એક ઓપ્શન આવે છે સબમિટ, સબમિટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો આપણે સબમિટ ઓપ્શન પર ક્લિક કરીએ, સબમિટ ઓપ્શન પર ક્લિક કરીશું એટલે તમે જોઈ શકો છો હોલ ટિકિટ ડાઉનલોડ થઈ ગઈ. મારે ઓલરેડી હોલ ટિકિટ ડાઉનલોડ કરેલી છે, એટલે તમારે હોલ ટિકિટ ડાઉનલોડ આપોઆપ થઈ જશે અને આ સ્વરૂપે જે PDF સ્વરૂપે છે તમારી હોલ ટિકિટ તમને જોવા મળશે. તો આમાં તમે જોઈ શકશો કે તમારે જે હોલ ટિકિટમાં તમને તમારો જે બેઠક નંબર છે તે કન્ફર્મેશન નંબર, તમારું નામ, તમારું જે સ્કૂલ નેમ છે તે, જન્મ તારીખ, એક્ઝામ ડેટ એટલે કે 28/4/2024 રોજ પરીક્ષા લેવાની છે તે, અને એક્ઝામ ટાઈમ પણ અહીંયા જોવા મળે છે 10 AM થી 11 PM, સવારના 10 વાગ્યાથી માંડીને 1 વાગ્યા સુધી તમારું પેપર ચાલુ રહેશે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક્ઝામિનેશન સેન્ટરમાં જે એક્ઝામિનેશન સેન્ટર પણ આપેલું છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવીશું કે તમારે પરીક્ષા પહેલાં તમારે હોલ ટિકિટમાં કઈ જગ્યાએ સહી સિક્કા કરવાના છે અને તમારે શું ધ્યાનમાં લેવાનું છે. તો પરીક્ષા પહેલાં હું તમને એ વિડીયો પણ મૂકી દઈશ. તો આશા રાખું છું તમને માહિતી મળી ગઈ છે. અને જો હોલ ટિકિટ હજુ સુધી ખબર ના પડે હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવાની, તો તમે ફરીથી વિડીયો જોજો. તો મિત્રો મળે છે નેક્સ્ટ વિડીયોમાં.